હેલો જાગૃતા વર્ષમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન અખાણી આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જે અમુક ગલત ફેમી જે હોય છે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ લીધું એટલે વાંધો નહીં આપણને પ્લેસમેન્ટ મળી જશે કે આપણે આ બ્રાન્ચમાં જ એડમિશન લઈ લઈએ એટલે વાંધો નહીં મને એડમિશન મળી જશે તો આખું વિથ પ્રૂફ તમને હું વિચાર કહીશ કેમ કે તમારી એક ભૂલ જે છે ને એક ભૂલથી તકલીફ પડી શકે છે આગળ લાસ્ટ યર ભાઈ ઘણા બધા લોકોને ભૂલ થઈ ગયા અને બહુ પાડી પાડી થાકી જાઉં છું તો પણ ઘણા બધા સ્ટુડન્ટ આમાં ધ્યાન રાખતા નથી હોતા એના માટે જ આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે વોટ્સએપ ગ્રુપ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જયારે આપણે એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે ને ત્યારે આખું ચોઇસ ફિલિંગ તમને લાઈવ ઝૂમ મીટિંગમાં કરીને બતાવીશું રાઈટ તો જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે જોડાઈ જાઓ અને એમાં આપણે અમુક અમુકના દિવસે આપણે ઝૂમ મીટિંગ પણ કરતા હોઈએ છીએ જેના કારણે તમારા કોઈ ડાઉટ હોય તો તમે ડાઉટ એની અંદર પૂછી શકો છો અને બીજી એડમિશન રિલેટેડ બધી માહિતી સ્કોલરશિપની બધી માહિતી બધું એમાં આવતું રહેશે રાઈટ જે લોકોને જોડાવું હોય જોડાઈ શકે છે એ ગ્રુપ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટેની વાત કરી રહ્યો છું અહીંયા હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું છે કે ગવર્મેન્ટમાં આપણે મારે ગવર્મેન્ટમાં જ જવું છે કોઈ બી બ્રાન્ચ મળે કોઈ બી ગવર્મેન્ટ કોલેજ મળે તમે યાદ રાખજો એવું નથી કે તમે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં મળશો તો તમને સારું કરિયર બની જશે એવું નથી આપણો મેઇન એમ શું છે આપણો મેઇન એમ છે કે આપણને ચાર વર્ષના અંતે ચાર વર્ષ આપણી જે એન્જિનિયરિંગની ડિગ્રી જે છે એ કમ્પ્લીટ થાય પછી આપણા હાથમાં જોબ હોવી જોઈએ મેઇન ગોલ તો આપણો એ જ છે ખાલી ટાઈમ પાસ માટે આપણે ડિગ્રી નથી કરી રહ્યા રાઈટ તો સૌથી પહેલી વસ્તુ કે તમે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એક મોટી ભૂલ કરતા હોય છે ઓટોમોબાઈલમાં એડમિશન લે છે ઓટોમોબાઈલમાં આવા કોઈ દિવસ ભૂલથી એડમિશન લેતા નહીં ઇવન એલડી ની અંદર પણ ઓટોમોબાઈલમાં એડમિશન લેતા નહીં એનું પ્રૂફ તમને બતાવીશ ભલે ગવર્મેન્ટ કોલેજ છે એટલે ઘણા બધા શું કહે છે કે પૈસાના કારણે કે અમારા પાસે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એના કારણે ગવર્મેન્ટમાં કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લઈ લઈશું તો મેં તો લાઈફમાં જોયું છે કે પૈસાની કમીના કારણે એજ્યુકેશન છૂટે છે પણ પૈસાની કમીના કારણે પૂરો નશો છૂટતો નથી પહેલા નશો છોડો પછી એજ્યુકેશન છોડો એજ્યુકેશન બહુ જરૂરી છે આ લાસ્ટ યર આપણે વાત કરીએ તો આ એલડી નું આ જે છે આ પ્લેસમેન્ટ નો ડેટા છે એલડી નો બરોબર છે આ પણ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ તો એની અંદર કઈ બ્રાન્ચમાં કે 2022 તો છે લાસ્ટ યર છે જે લોકોને પ્લેસમેન્ટ થયું છે એમાં એમાં હું ઓટોમોબાઈલ ની વાત કરીશ ઓટોમોબાઈલ લગભગ 60 નો ઇન્ટેક છે 60 લોકો ઓટોમોબાઈલમાં દર વખતે એવરી યર એડમિશન લેતા હોય છે તો એમાં તમે ઓટોમોબાઈલમાં તમે જો આપણે જે છે જો આઈટી 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 કમ્પ્યુટર કમ્પ્યુટર ઈસી 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 માં એલડી માં ઈસી માં લેવાય ઘણા બધા કહેતા હોય છે કે ઈસી માં એડમિશન થાય લેવાય બિલકુલ લેવાય જો ઈસી માં કેટલા બધા લોકોના પ્લેસમેન્ટ થયેલા છે બરોબર સિવિલ મિકેનિકલ બધામાં મિકેનિકલમાં કઈ બ્રાન્ચમાં એડમિશન થાય લેવાય એ પણ હું તમને કહીશ બરોબર છે કઈ કોલેજમાં એડમિશન થાય લેવાય અહીંયા તમે જોશો ઓટોમોબાઈલ હવે આ ઓટોમોબાઈલમાં 1 2 3 4 5 6 7 8 9 લોકોના જે છે 9 લોકોના પ્લેસમેન્ટ થયા છે 60 માંથી 51 લોકોને જોબ નથી મળી 9 લોકોના એડમિશન થયા છે એમાંથી પણ TCS 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 3 લોકો તો TCS માં ગયા છે એટલે કે સોફ્ટવેર ની કંપની માં ગયા છે ઓટોમોબાઈલ કરીને બરોબર અને એક બાયજુસ માં ગયો છે બાયજુસ માં કોઈ ટેકનિકલ સાઇડ કોઈ ઓટોમોબાઈલ નું કામ ના હોય ત્યાં આગળ ત્યાં એને સેલ્સ પર્સન જોબ આપશે તો 9 માંથી 4 લોકો તો ઓટોમોબાઈલ ની ફિલ્ડ માં જોબ મળી નથી મતલબ કે 5 લોકો એવા હશે જે લોકોને ઓટોમોબાઈલ ની ફિલ્ડમાં જોબ મળી હશે હવે જો એલડી માં જ આટલા ઓછા લોકોને જોબ મળતી હોય પ્લેસમેન્ટમાં તો પછી બીજા બધા બીજી બધી કોલેજોમાં જો ઓટોમોબાઈલ ચાલતી હોય તો એમાં તો કેટલી મોટી તકલીફ પડે એટલે ઓટોમોબાઈલ તમે લોકો આવા ના લેતા બહુ ભલે એલડી હોય તો પણ ગવર્મેન્ટ હોય તો પણ એવું માની નહીં ચાલવાનું ગવર્મેન્ટ છે મને મળી જાય હું મિકેનિકલ ની વાત કરીશ મિકેનિકલ યાદ રાખજો સિવિલ ઈસી ઇલેક્ટ્રિકલ એન્ડ આઈસી આ જે પાંચ બ્રાન્ચ મિકેનિકલ સિવિલ આઈસી ઇલેક્ટ્રિકલ અને આ આઈસી જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે આ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સિવિલ મિકેનિકલ અને કેમિકલ કેમિકલ પણ લઈ લેવા તો આ જે બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચ માટે તમે કઈ કોલેજ પસંદ કરી શકો તો યાદ રાખજો આ બધી બ્રાન્ચ માટે આ બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું હોય તો તમે એલડી માં લઈ શકો છો તમે બીજીસી ચાંદખેડામાં લઈ શકો છો આમાં લઈ શકો છો એલડી આ બધામાં પ્લેસમેન્ટ મળશે આ બધામાં પ્લેસમેન્ટ એટલે ઓન કેમ્પસ બહારથી કોઈ કંપની આવતી હશે બહારથી આવેલી કંપની એટલે કોલેજમાં આવશે અને પ્લેસમેન્ટ આપશે જોબ ઓફર કરશે એની વાત કરી રહ્યો છું નિયમાની અંદર કરી શકો છો બરોબર બીબીએમ ની અંદર કરી શકો છો બરોબર છે આ નિયમાની અંદર પછી એમએસયુ બરોડામાં કરી શકો છો ડીડીયુમાં કરી શકો છો
બરોબર આ બધી બ્રાન્ચમાં તમે આ બધી કોલેજોમાં તમે આ બધી બ્રાન્ચ કરી શકો છો મિકેનિકલ સિવિલ ઈસી ધારો કે મેં ગવર્મેન્ટ કોલેજ કેટલી કીધી ગવર્મેન્ટ કોલેજ તમને જોશો તો એલડી છે ને બીજી ઈસી છે આ બે જ ગવર્મેન્ટ કોલેજ મેં તમને કીધી હવે તમે કોઈ બીજી ગવર્મેન્ટ કોલેજ ધારો કે પાટણની ગવર્મેન્ટ કોલેજ છે કે પાલનપુરની ગવર્મેન્ટ કોલેજ છે કે પછી ભરૂચની છે કે ભુજની છે કે સુરતની છે કે વલસાડની છે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય એ બધી ગવર્મેન્ટ કોલેજમાં તમે કેમિકલ મિકેનિકલ સિવિલ ઈસી ઇલેક્ટ્રિકલ કે તો આઈસી એમાંથી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવા જશો તો એડમિશન તો મળી જ જવાનું છે પણ એમાં ઓન કેમ્પસ પ્લેસમેન્ટ નહીં થાય એમાં ઓન કેમ્પસ પ્લેસમેન્ટ નહીં થાય ઓન કેમ્પસ નો મતલબ શું થાય કંપનીઓ નહીં આવે વન પર્સન હાર્ડલી વન પર એકાદ બે ત્રણ કંપની આવશે આ બધી બ્રાન્ચ માટે હું વાત કરી રહ્યો છું એટલે આ બધી બ્રાન્ચમાં જોબ અવેલેબલ છે પણ આ બધી બ્રાન્ચમાં તમારે જોબ જોઈતી હોય તો તમારી કોલેજ જે છે સ્ટ્રોંગ જોઈશે કોલેજ સ્ટ્રોંગ જોઈશે જેમાં ઓન કેમ્પસ કંપનીઓ આવતી હોય બરોબર આ બધી સેલ્ફ ફાઇનાન્સમાં જોવા જઈએ તો સેલ્ફ ફાઇનાન્સમાં નિમોમાં તમે મિકેનિકલ એડમિશન આ બધી બ્રાન્ચમાં તમે નિમોમાં એડમિશન લઈ શકો છો ડીડીયુ એટલે કે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં લઈ શકો છો થોડું તમે રિસ્ક લેવું હોય તો એયુ અને ડીડીયુ પીડીયુમાં પણ લઈ શકો છો રાઈટ આમાં પણ તમે એડમિશન લઈ શકો છો આ બધી બ્રાન્ચની અંદર જો અવેલેબલ હોય તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બાકી કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય એની અંદર આ બધી બ્રાન્ચમાં પ્લેસમેન્ટ ઓલમોસ્ટ ઝીરો છે એવું ગણીને ચાલવું આ બધી કોલેજોમાં જશો તો આ બધી બ્રાન્ચમાં પ્લેસમેન્ટ છે એના સિવાયની માં કોઈ જગ્યાએ નથી એટલે તમને કોઈ જગ્યાએ સેલ્ફ ફાઇનાન્સમાં તમારે પૈસા ન ખર્ચવા પડે એના માટે થઈને તમે ગવર્મેન્ટ કોલેજમાં બીજી કોઈ ગવર્મેન્ટ કોલેજમાં મિકેનિકલમાં એડમિશન લેશો ચાર વર્ષ તો તમારા કમ્પ્લીટ થશે પણ પાછળથી જોબ નહીં મળે રાઈટ જોબ નહીં મળે તો એમાં શું છે કે આ બધી બ્રાન્ચમાં ઓફ કેમ્પસ પણ નથી ફ્રેશર્સને જોબ મળતી ઓફ કેમ્પસ નો મતલબ શું થાય ફોર એક્ઝામ્પલ કોઈ કંપની તમારી કોલેજમાં નથી આવી અને તમારી કંપની કોલેજમાં નથી આવી એનો મતલબ કે તમારે બહાર જઈને કોલેજની બહાર જઈને તમારે જાતે કંપનીમાં એપ્લાય કરવું પડે તો આ બધી બ્રાન્ચમાં બહાર તમે એઝ અ ફ્રેશર એપ્લાય કરવા જાવ તો જોબ મળવાના ચાન્સીસ બહુ ઓછા છે રાઈટ એટલે આ બધી શું તમારે ધ્યાનમાં રાખવાની છે આ બધી બ્રાન્ચમાં વાત કરીએ આપણે કોમ્પ્યુટર આઈટી આપણે કોમ્પ્યુટર આઈટી ની વાત કરીએ તો એની અંદર તમે ખાસ ધ્યાનમાં રાખજો કોમ્પ્યુટર આઈટી તો એરોનોટિકલ તો લેવાનું નહીં પહેલી વસ્તુ એરોનોટિકલ નહીં લેવાનું મેકાટ્રોનિક્સ નહીં લેવાનું મેકાટ્રોનિક્સ જે છે એ નહીં લેવાનું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ નહીં લેવાનું સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ રોબોટિક્સ નહીં લેવાનું તમે વિચારો જે મોટી મોટી સેલ્ફ ફાઇનાન્સ કે મોટી મોટી જે કોલેજો છે એમાં કોઈ જગ્યાએ એરોનોટિકલ બ્રાન્ચ નહીં હોય કોઈ જગ્યાએ મેકાટ્રોનિક્સ બ્રાન્ચ નહીં હોય કોઈ જગ્યાએ રોબોટિક્સ બ્રાન્ચ નહીં હોય મોટી મોટી કોલેજો જે હોય એની અંદર એટલે હું નિર્માની વાત કરી રહ્યો છું કે ડીઆઈસીડી ની વાત કરી રહ્યો છું એલડી વીજીસી આ બધી જગ્યાએ આ બધી બ્રાન્ચ નહીં અવેલેબલ હોય કેમકે ખબર છે કે આ બધી બ્રાન્ચમાં બહુ હાઈ સ્ટડી હાયર લેવલનું સ્ટડી આપવું પડે જે લગભગ આપણે ગુજરાતની કોલેજોમાં કરવું મુશ્કેલ છે કેમકે આપણે ગુજરાતમાં પ્રોફેસરોની ક્વોલિટી એટલી સારી નથી હોતી હું આ કંઈ બ્લેમ નથી કરી રહ્યો ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ બરોબર છે આ એરોનોટિકલ ની વાત કરી રહ્યો છું એરોનોટિકલ તમારે કરવું હોય તો આઈઆઈએસટી બેંગ્લોર તિરુવનંતપુરમ જે આઈઆઈએસટી જે કોલેજ છે એમાં તમે કરી શકો છો હવે વાત કરીએ આપણે કોમ્પ્યુટર આઈટી ની તો કોમ્પ્યુટર આઈટી માં અત્યારે તકલીફ જ છે તકલીફ મતલબ શું છે કે તમે જો મેં આ બધી જે કોલેજો કીધી આ બધી કોલેજોમાં તમને પ્લેસમેન્ટ મળશે કોમ્પ્યુટર આઈટી માં આ બીજી બધી કોલેજોમાં પ્લેસમેન્ટ ચાન્સીસ બહુ ઓછા છે આ બધી કોલેજમાં છે એના સિવાય બીજી બધી કોલેજોમાં ચાન્સીસ બહુ ઓછા છે તો શું કરવું જોઈએ પણ કોમ્પ્યુટર આઈટી માં એક પોઝિટિવ પોઈન્ટ શું છે કે ઢગલે ઢગલે આઈટી કંપનીઓ ખુલે છે ગુજરાતમાં અહેમદાબાદમાં અને સુરતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં વર્લ્ડ લેવલે આઈટી કંપનીઓ એટલી બધી ખુલે છે કે ફ્રેશર્સ જે કોમ્પ્યુટર આઈટીમાં હોય અને ફ્રેશર હોય અને ઓફ કેમ્પસ જો એમની કોલેજમાં કોઈ કંપની પ્લેસમેન્ટ માટે ન આવતી હોય તો ઓફ કેમ્પસ બીજી બહાર જઈને પોતાને જાતે એપ્લાય કરીને પણ જોબ લઈ શકે છે જો એનામાં સ્કિલ હોય તો બાકી મેં ઘણા કોમ્પ્યુટર આઈટી ના સ્ટુડન્ટ એવા જોયા છે કે જે જોબ વગર ફરે છે એવું નથી કે તમને કોમ્પ્યુટર આઈટીમાં તમે જોબ તમને એડમિશન મળી ગયું તમને જોબ મળી જ ગઈ એ જરૂરી નથી આ શું તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે એટલે મોટી જે ટોપ પાંચ છ જે ટોપ પાંચ છ જે છે કોલેજો એની અંદર તમને કોમ્પ્યુટર આઈટી મળે તો વેલ એન્ડ ગુડ છે બીજી બધી જગ્યાએ કોમ્પ્યુટર આઈટી મળે તો પણ તમારી જાતને સ્કિલફુલ રાખવી પડશે તમને બધું આવડતું હોવું જોઈએ ઇન્ડસ્ટ્રી લેવલનું એક્સપર્ટ લેવલ તમને આવડતું હોવું જોઈએ તો જ તમે બહાર ઓફ કેમ્પસમાં એપ્લાય કરો તમને જોબ મળી શકે બરોબર છે તો આ જે મારે ગવર્મેન્ટમાં જવું છે ગવર્મેન્ટ કોલેજમાં જ મારે એડમિશન લેવું છે એવું માનીને તમે લોકો બરોબર બીજી બધી સાદી જે નીચા લેવલની ગવર્મેન્ટ કોલેજ છે નીચા લેવલની એટલે કે જ્યાં ઓછું મેરિટ છે ત્યાં કંપની નથી આવતી ત્યાં જસ્ટ બીકોઝ ઓફ ગવર્મેન્ટ કોલેજ
તમે આ બધી બ્રાન્ચમાં એડમિશન લેશો તો પ્લેસમેન્ટ નહીં હોય, તો તમારે જાતે મહેનત કરવી પડશે. અને બીજા ઘણા બધા રસ્તા પણ છે, રસ્તા ટફ છે, એક વાર ચૂઝ નથી કરવા હોતા. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે પણ એ લોકો એ રસ્તા ચૂઝ નહીં કરે, અને ચાર વર્ષ કમ્પ્લીટ થાય પછી જોબ ના મળે પછી એ લોકો જાગે છે, રાઈટ? એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ફક્ત ગવર્મેન્ટ કોલેજ તમારા માઇન્ડમાં ના હોવું જોઈએ, કે ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તમારા ધ્યાનમાં ના હોવું જોઈએ. કોઈ પણ કોલેજ અંદર તમે કોઈ પણ બ્રાન્ચમાં તમે એડમિશન લેવા લેતા હો, ફોર એક્ઝામ્પલ તમે વીજીઈસી માં આઈસી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે, બહુ બધું પ્લેસમેન્ટ છે. વીજીઈસી માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં બહુ બધું પ્લેસમેન્ટ છે. વીજીઈસી ચાંદખેડા જે કોલેજ છે, રાઈટ, તમે વીજીઈસી માં ઇલેક્ટ્રિકલ માં એડમિશન લઈ શકો છો. વીજીઈસી માં મિકેનિકલ માં ઓછું પ્લેસમેન્ટ છે, પણ એલટી માં મિકેનિકલ માં વધારે પ્લેસમેન્ટ છે. તો આ બધું તમારે એનાલિસિસ કરવું પડે, એ હિસાબે તમારે એડમિશન લેવું પડે, તો તમારું કરિયર સ્મૂથ જશે અને તમારી ભૂલ નહીં થાય. એટલે આ બધી વસ્તુ એનાલિસિસ તમે કરજો અને પછી તમે એડમિશન લેજો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.